અભયારણ્યમાં ગેરકાયદેસર ભૂમાફિયાઓનો કબજો મુક્ત કરવા રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ દ્વારા વન અને પર્યાવરણ મંત્રીને રજૂઆત. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લાનો રાપર તાલુકાનું મોજે ગામ માણાબા જે રણકાંધી આવેલ છે, જે રણમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર મીઠાના કારખાના બનાવેલ છે અને હજુ પણ બનાવી રહ્યા છે. તે ભૂમાફિયાઓ પૈકી પ્રત્યેક એક એક કારખાનેદાર 1000 એકરથી માંડી 5000 એકર સુધીમાં બેરોકટોક કારખાના બનાવી સમગ્ર એશિયાના એકમાત્ર ભારત દેશમાં જોવા મળતા ગૌરવરૂપ પ્રાણી ઘુડખર જાતિને ભયંકર નુકસાન કરી રહ્યા છે. એક બાજુ આ ગૌરવ સમાન ઘુડખર પ્રજાતિને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ મહત્વના નિયમો બનાવેલ છે, પરંતુ આ બધા નિયમો આ ભૂમાફિયાઓને કેમ લાગુ પડતા નથી એ આશ્ચર્યજનક બાબત છે, તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ કાંઠા વિસ્તારના તમામ ગામોમાં પ્રજાને સરકારી કામો માટે, જેમ કે રેતી લીઝ હોય, માટી લીઝ હોય કે અન્ય કોઈ સરકારી કામકાજ માટે મંજૂરી લેવી હોય, તો આ અભયારણ્યના કારણે સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ જાતિના NOC આપવામાં આવતા નથી. તો શું ફક્ત આ વિસ્તારની પ્રજાને જ આ નિયમો લાગુ પડે છે? આ ભૂમાફિયાઓને તો કોઈ નિયમ જ લાગુ પડતા નથી, કે સંબંધિત તંત્ર આ બાબતે કેમ ચૂપ છે? તેમજ આ વિસ્તારમાં વીજળી કનેક્શન પણ વિદ્યુત બોર્ડ દ્વારા અપાયેલા છે, કારણ કે અભયારણ્યના હિસાબે કોઈપણ જાતની મંજૂરી આપવાની થતી નથી, તો આ પણ એક તપાસનો વિષય છે. તેમજ માણાબાથી સુરજપારી મેટલ રોડ બનાવેલ છે, જે રોડ સૌરાષ્ટ્રમાં જવા માટે રાપર તાલુકાની પ્રજાજનોને આ રસ્તાથી સમય અને નાણાંનું ટૂંકા અંતરના કારણે બચાવ થાય છે, પરંતુ આ ભૂમાફિયાઓએ રોડ ઉપર માટીના મોટા પારા બનાવ્યા છે અને ઠેર ઠેર આ રોડ ઉપર કાદવ અને કીચડ નાખી રસ્તો અવારનવાર બંધ કરે છે, જેથી પ્રજાને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે. અમારી પર્યાવરણની ટીમ આ આખા રણ વિસ્તારમાં જાતે નિરીક્ષણ કરવા ગઈ અને ક્યાંક ક્યાંક પક્ષીઓ અને જાનવરોના હાડપિંજર જોવા મળ્યા. આ વિસ્તારમાં ઘુડખર એટલે કે ગધેડા મોટી સંખ્યામાં છે અને તેમની જમીન ભૂમાફિયા દિવસે દિવસે હડપ કરતા જાય છે. તો આ જાનવરો પોતાનું રહેઠાણ મૂકીને ગામ વિસ્તારમાં અને હાઈવે રોડ પર નીકળી જાય છે, પોતાની જાનના જોખમે અને ખેડૂતોના માલનું નુકસાન કરે છે. આ વિસ્તારમાં મીઠાના પ્લોટો અને કારખાના ગેરકાયદેસર છે. આટલું મોટું અભયારણ્ય છે, આ અભયારણ્યમાં કોઈ સાધન પણ નીકળે નહીં, વન ખાતા વાળા પકડી લે. અહીં પર રોજના 20-25 હિટાચી મશીનો 24 કલાક ચાલુ છે. 400-500 વાહનોની અવર જવર ચાલુ છે. આ કેમ વન ખાતા અથવા ધાંગધ્રા DFO પૂર્વ કચ્છ DFO ને દેખાતા નહીં હોય, તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.